મજાના કામ માટે ગયા હતા, તો તમે જોઈ શકો છો આ વસ્તુ કોણે નાનપણમાં ખાધી છે. નમસ્તે, જય શ્રી કૃષ્ણ. બધા જ મજામાં છો એવી આશાથી આજનો વિડીયો 12:30 વાગે સ્ટાર્ટ કરીએ છીએ, કેમ કે થોડો વ્લોગ બનાવવાનો યાદ જ ના આવ્યું. અને સવારે અમે એક બહુ સરસ મજાના કામ માટે ગયા હતા, તો તમે જોઈ શકો છો કે અહીંયા જઈએ ત્યાં 2-3 બોરડીઓ છે, તો એમાંથી આ મસ્ત મજાના બોર છે એ અમે વીણવા ગયા હતા. અને ઉપરથી જે કાલ મેં તમારી સાથે યા આના પછી વ્લોગ શેર કરીશ કે કેટલું અહીંયા અને કેટલાનું એક વીકનું ગ્રોસરીનું ખર્ચો થાય છે, અને એમાંથી આ જોવો તો આ વસ્તુ કોણે નાનપણમાં ખાધી છે એ કમેન્ટ કરીને જરૂર બતાવજો. આઈ હોપ કે તમને આમાં સરસ મજાનું દેખાતું હશે. અને પહેલાં અમે આને લોલીપોપ કહેતા હતા નાના હતા ત્યારે, અને જ્યારે પણ સ્કૂલે જતા તો જે બી થોડી પોકેટ મની મળતી એમાંથી અમે આ લેતા હતા. લીલીપોપ, લોલીપોપ, કોઈ બધું અલગ અલગ કહેતા હતા. તો કોણે કોણે ખાધું છે આ રીતનું, આને કહેવાય હની બોલ, તો એ કમેન્ટ કરી અને મને જરૂર જણાવજો. અને બસ બોર વીણવા ગયા પછી હવે મારે કરવું છે રંગણા બટેકાનું શાક અને આ બાજરાના રોટલા. અહીંયા બાજરાનો લોટ આવી રીતે પેકેજિંગમાં આવે છે, અને આ છે 1 kg નો અને 9 દિરહામનો આવે છે, 9 દિરહામનો. અને બસ એ જ છે. અને આ બધી સબ્જીઓ અહીંયા ધોઈ નાખી છે, અને હું ખાસ તોર પર થોડુંક પાણીમાં વિનેગર નાખી, જે વ્હાઈટ વિનેગર આવે છે એ નાખીને તમારે સબ્જીમાં વોશ કરવાનું. તો જો બી એમાં જે પેસ્ટિસાઇડ વગેરે અમે આપણે ફાર્મિંગ કરીએ તો છાંટીએ છીએ, જે દવાઓ છાંટીએ એ બધી નીકળી જાય વ્હાઈટ વિનેગરથી. પાણી નાખવાનું, વ્હાઈટ વિનેગર નાખવાનું, 5 મિનિટ રાખવાનું, પછી નોર્મલ વોટરથી એને વોશ કરી લેવાના. તો મસ્ત છે, થઈ જશે તમારું શાક હોય, ફ્રૂટ હોય એ પણ. અને હવે 12:30 થઈ ચૂક્યા છે, 1 વાગે ભ્રાતી આવશે, તો ફટાફટ રસોઈ બનાવી લઈએ. અને સવારે મેં આ જે અપમ આવે છે એને ફ્રાય કરી અને સવારે નાસ્તામાં ભાગ્ય અને ભ્રાતિને બંનેને દીધા હતા. અને આવી રીતે જે સેવૈયાની બરે જ આપણે જે સેવ કહીએ છીએ એને પણ આવી જ રીતે શાકભાજીમાં નાખી ફ્રાય કરી અને તમે આવી રીતે મસ્ત મજાનું બનાવી શકો છો. તો છોકરાને ભાવે સેવૈયા. બરેજમાં શું થાય કે જે ખાંડમાં બનાવીએ તો છોકરાને ગળું ના ભાવતું હોય અમુકને, તો આવી રીતે થોડું નૂડલ્સ જેવું થઈ જાય તો ભાવે. બસ આ વાતો ઓછી કરીએ અને કામ કરીએ. એમ હોય ભ્રાતી, પેલા શૂઝ કાઢ. રાતી આવીને બધું જ એનું કામ કરી નાખે. પહેલાં જેકેટ હેંગ કરી દીધું, હવે કપડાં ચેન્જ કરી લેશે, પછી હેન્ડ વોશ કરી લેશે. શું કરે હોય ટીચર પ્રતિક? મેથ્સ. મેથ્સમાં શું કરે? અને શું કરે? કાઉન્ટિંગનું પ્લસ એન્ડ માઇનસ સોલ્વ કર્યું. એડિશન? હા. સબસ્ટ્રક્શન? હા, સબસ્ટ્રક્શન કર્યું પહેલાં. સ્કૂલે મજા ના આવી? હા, એટલે બધા ક્રાઇમ કરે છે. ઓકે, હેન્ડ વોશ કરી લે, પજામામાં આવી જા. ખાવાનું છે રીંગણા બટેકાનું શાક, અને અહીંયા બનાવી લઈએ છાશ.
આ વખતે ગાડી અહીંયા રાખી ભ્રાતીએ પહેર્યા ચશ્મા. ભ્રાતીને થઈ ગયું છે આઈસ ઇન્ફેક્શન એટલે ભ્રાતી સ્કૂલે નથી ગઈ. ક્યાં બેસું તારે, આગળ પાછળ? કેટલા દિવસ થયો સ્કૂલે નથી ગઈ ભ્રાતી? શું થયું તને આઈસમાં બતાવ? આઈસ ઇન્ફેક્શન. બધાને કે જય શ્રી કૃષ્ણ, કે જય શ્રી કૃષ્ણ. મોટેથી બોલાય પ્રાતી. થોડાક દિવસ વચમાં ગરમી પડી અને વળી પાછી ઠંડી ચાલુ થઈ ગઈ છે પવન સાથે. શું કેવું મેહુલ, કેવાના? અને આજ છે એ મોલ બિલકુલ દેખાડવાનો છે નહી, કેમ કે રોજ અઠવાડિયામાં એકવાર મોલમાં જવાનું જ હોય અને એ જ જગ્યાએ જવાનું હોય તો તમે બોરિંગ થઈ જાઓ અને હું પણ બોલીને બોરિંગ થઈ જાઉં. શું કે મૂકી દે નીચે ભ્રાતી, ઢો પડી જશે. કેટલા ટાઈમ બાદ આજ ભ્રાતી આવે છે મોલમાં, શું લેવાનું ભ્રાતી નક્કી કર્યું છે? કઈક લેવાનું? કાંઈ નક્કી કર્યું બિચારી. હે, શું લઈશ? ચોકલેટ પછી ભ્રાતી નું વેકેશન પર છે ને ભ્રાતી આવી જશે. શું બનવાનું તારે કોલેજમાં? કઈ કોલેજ કરીશ? કઈ ડિગ્રી કરીશ? ટીચર બનવાની છે તો? મમ્મા મેં બે ચૂઝ કરવાનું છે. શું બે? શું ચૂઝ કર્યું છે? એક તો ટીચર ને બીજું ટીચર એને મેકઅપ વાળી. મેકઅપ વાળી બ્યુટિશિયન. બ્યુટી પાર્લર નાખું તારે એમ ને? આના નવા બનેલા વિન્ડલ વિલા છે બધા, કોરોના પહેલા પૈના હતા. કેટલું નાનું છે.